ધારીઓ બાળકો ધોરણ છે આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી ગુજરાતી વિષયમાં બે વખત તલવારનો તો તપેલીનો તો સ્વાધ્યાય પોથી અને નોટમાં આપણે લખ્યો છે આજે ત્રીજી વખત તકિયાનો તો તપેલીનો તો તલવારનો તો લખવાનું છે દરેક મૂળાક્ષર આપણે ત્રણ વખત લખ્યા છે બે વખત નોટમાં અને એક વખત સ્વાધ્યાય પોથીમાં જ્યારે શબ્દ લખીએ ત્યારે આપણને દરેક મૂળાક્ષરની ઓળખ હોવી જોઈએ અને એ શબ્દ જ્યારે વાંચન કરીએ આપણે ત્યારે પગ રથ જમ લખ છત આ રીતે શબ્દનું વાંચન કરવાનું ચાલો આજે તલવારનો ત મેં સરળતાથી શીખવાડ્યું છે સી આકાર કરીને આડી લીટી ઊભી લીટી આઠાડાઠ કરીને ઊભી લીટી કરો તો પણ થઈ જાય તો ચાલો ધોરણ છે આપણો જુનિયર કેજી વિષય છે આપણો ગુજરાતી કઈ રીતે આપણે તલવારનો તપ લખીશું આમ તો મેં તમને બે વખત શીખવાડ્યું છે એક વખત સ્વાધ્યાય પોથીમાં એક વખત નોટમાં આવડી પણ ગયું હશે હજી પણ કચાશ હોય તો આપણે જોઈ લઈએ ચાલો સી આકાર અહીંયા આડી લીટી ઊભી લીટી ઊભી લીટીમાં સહેજ વળાંક આપવાનો સીધી લીટી કરીને કોઈ મૂળાક્ષર લખવાના નહીં સી આકાર અહીંયા આડી લીટી ઊભી લીટી આઠાડાઠ કરીને પણ ઊભી લીટી કરીને આપણે તલવારનો તો લખી શકીએ એક વસ્તુ હવે ખાસ ધ્યાનમાં રાખવાની કે તલવારનો ત અને નકારાનો ન એ બંનેને અલગ રીતે લખવાના છે ઘણી વખત વિદ્યાર્થી તલવારનો ત પણ નકારાનો ન કરીને લખતા હોય છે આમ તો આને ત કહેવાય કે ન કહેવાય ત્યાં આપણું ખોટું પડે તમને મેં કહું છે સી આકાર પણ સહેજ દેવાનો છે પછી અહીંયા આડી લીટી ઊભી લીટી આ સહેજ વળાંક લેવાનો છે જો તમે સી આકાર આખો લેશો અને પછી કરશો તો નકારાનું ન થઈ જશે અહીંયા જે વળાંક છે એ સહેજ લેવાનું વધારે નહીં જો વધારે લીધું તો નકારાનું ન લાગશે ધ્યાનથી જુઓ સહેજ સી આકાર કરો આડી લીટી ઊભી લીટી પણ જો આખું તમે સી આકાર કર્યું અને પછી આડી લીટી ઊભી લીટી કરીશું તો નકારાનું ન લાગશે માટે સહેજ વળાંક આપવાનું સહેજ પછી આડી લીટી ઊભી લીટી તો આ રીતે આપણે તલવારનો ત લખવાનો છે બોલો અને લખો
ચાલ બોલો અને લખો રોજે રોજ તારીખ પણ આપણે લખવાની જે દિવસે આપણે જે લેખન કાર્ય કર્યું હોય તારીખ લખવાની છે તો ચાલો ચોરસ ખાના બનાવીએ ચાલો ચોરસ ખાનાવાળી આપણી નોટ તૈયાર છે એમાં આપણે લખવાનું છે તલવારનો ત નોટના એક પાનામાં આ રીતે આગળ પાછળ પેનથી લખાવો અને પછી એમાં તલવારનો ત આપણે બોલીને લખવાનો છે ચાલો તલવાર નો ત તપેલી નો ત તકિયા નો ત તડબૂચ નો ત કરુણાક્ષર છે તલવાર નો ત તપેલી નો ત તડબૂચ નો ત તકિયા નો ત આપણે ઓશિકુ કહીએ સુઈ જવાના ટાઈમે માથા નીચે રાખવાની વસ્તુને આપણે ઓશિકુ કહીએ પહેલાના જમાનામાં તકિયું કહેવાતું તકિયા નો ત તળબૂચનો ત તળબૂચ ખાધું છે એ ઉનાળામાં આપણે ખાઈએ છીએ એ ઉપરથી લીલું હોય અંદરથી લાલ હોય એમાં કાળા બી હોય એને કહેવાય તળબૂચ તલવારનો ત તપેલીનો ત તો આજે આપણે તલવારનો ત ત્રણ વખત પૂરો કર્યો છે બે વખત નોટમાં એક વખત સ્વાધ્યાય ચાલો આપણા શબ્દ રોજે રોજ પાંચ શબ્દ લખવાનો આગ્રહ રાખો ટીક પાડો ઘરના જે કોઈ સભ્ય ભણાવતું હોય એની પાસે પાંચ શબ્દ લખાવો એને જોઈને તમે પેન્સિલથી લખો ચાલો નવા નવા મૂળાક્ષર ગથી દ આપણે શીખી ગયા છીએ પણ એમાં આપણે જેમ નવું શીખીએ એમ નવું એમાં ઉમેરતા જઈએ અને નવા શબ્દ પણ બનાવતા જઈએ તો ચાલો હવે ધારો કે તમને આ ઘરના જે કોઈ સભ્ય ભણાવે છે એને પાંચ શબ્દ લખીને આપ્યા છે તો એની બાજુમાં આપણે પેન્સિલથી બોલીને લખવાનું છ ત ઘ ર મ ધ ત લટ આ રીતે રોજે રોજ પાંચ શબ્દને તમારે પેન્સિલથી લખવાના છે
ઘણી બધી ભૂલો શબ્દમાં થાય છે મેં કહું છું છતાં પણ પ્રથમ પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે મેં જે કહી છે કે આ ના થાય એ જ ભૂલો કરી છે મોટા અક્ષરે લખાયું છે નાના અક્ષરે અને મેં કાયમ કહે છે શબ્દને કોઈ પણ લેખન કાર્ય કરીએ અને જો ભૂલ પડે તો પેન્સિલ રબરથી એને પૂછવાનું વ્યવસ્થિત અને પછી પેન્સિલથી એને લખવાનું ચોખ્ખું કરવું પણ વિદ્યાર્થી વ્યવસ્થિત પૂછતા નથી અને એમને લખી નાખે બે બે મૂળાક્ષર દેખાય બે બે અંક દેખાય આ બધી ભૂલો ના થાય એનું ધ્યાન આપવાનું જ્યારે પણ ભૂલ થાય છે રબરથી ચોખ્ખું કરો અને પછી એના પર વ્યવસ્થિત લખો પ ગ બંનેને ભેગા નથી લખવાના કાયમ માટે તમે જુઓ કે મેમ કઈ રીતે લખે છે બંનેને છૂટા પણ નથી પાડવાના પ અહીંયા ને ગ અહીંયા મેમે ક્યાંય વચ્ચે જગ્યા રાખી નથી તમે જોઈ શકો છો તો આ બધી જ ભૂલો હવે ના થાય શબ્દમાં એનું ધ્યાન રાખજો અને એટલે જ આપણે રોજે રોજ પાંચ વખત શબ્દ લખવાના છે ચાલો અલગ બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો લીટી કરવાની છે તો બાજુમાં જે મૂળાક્ષર છે એને આપણે જોવાનો અને પછી લીટી કરવાની અહીંયા મેં એમ કહું છે કે પ પ વ ન ત પ ન મેં એમ કહું છે પ મૂળાક્ષર તો પ ની નીચે જ લીટી કરવાની ના આગળના મૂળાક્ષરને લીટી અડી જાય ના પાછળના મૂળાક્ષરને એનું ધ્યાન રાખવાનું હોશિયાર વિદ્યાર્થી પણ જ્યારે આ પ્રશ્ન લખે છે એને એવું છે મને આવડે છે જલ્દી લખી દઉં સરસ સહેજ મોટી લીટી કરી નાખે જે પછીના મૂળાક્ષરને જોડે જાય અને આગળના પાછળના મૂળાક્ષરને જોડી નાખે એ રીતે લીટી વિદ્યાર્થી કરતા હોય છે તમે જો આમાં વિદ્યાર્થીને ક્યાં ભૂલ થાય છે મેં કહું છે પ તો પ નીચે જ લીટી કરવાની લીટી એવી કરવાની કે મેમને દેખાવી જોઈએ ઝાંખી લીટી નહીં વ્યવસ્થિત ઘાટી લીટી કરો બીજું અહીંયા તમે જુઓ પ અને વ બે વચ્ચે લીટી કરી છે ત્યાં પણ ખોટું પડે અહીંયા પછીનો મૂળાક્ષર લીધો છે અહીંયા પહેલા મૂળાક્ષરને જોડ્યું છે ત પ એની નીચે લીટી કરી છે ત્યાં પણ ખોટું પડે મેમે તો કહું છે ખાલી પ નીચે લીટી કર પણ વિદ્યાર્થી આ પાછળ અહીંયા આગળ આગળ પાછળના મૂળાક્ષરને લઈ લે છે અને પછી લીટી કરે છે ત્યાં આપણું ખોટું પડે ધ્યાનથી જોવાનું પ કહું છે તો પ નીચે જ લીટી કરો ના આગળ ના પાછળ આ બધી જ વસ્તુ જ્યારે મેમ શીખવાડે છે એને ધ્યાનમાં રાખો અને પછી જ લેખન કાર્ય કરો
નામ મૂળાક્ષર શોધી એના નીચે લીટી કરો. મેં કહું છે એ ભૂલ હવે થવી જોઈએ નહીં. પ છે, મ છે, જ છે, ન છે, કોઈ પણ મૂળાક્ષર એની નીચે જ લીટી આવી જોઈએ. ના આગળના મૂળાક્ષરને અડવી જોઈએ, ના પાછળના મૂળાક્ષરને. ચાલો બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો. એટલે કે બાજુમાં જે મૂળાક્ષર આપ્યા છે એને શોધીને તેના નીચે લીટી કરો. અહીંયા પહેલો મૂળાક્ષર છે ગ, પણ જો નીચે ક્યાંય ગ હોય તો ત્યાં લીટી નહીં કરવાની. આપણે લાઈનમાં જ શોધવાનું અને પછી લીટી કરવાની. ચાલો ગ મૂળાક્ષર છે તો લાઈનમાં શોધીને ફક્ત એના નીચે જ લીટી કરો. આગળ પાછળનો મૂળાક્ષર એમાં જોડી દેવાનો નહીં. ગ કયો છે તો ગણની નીચે જ લીટી કરવાની, ના આગળ ના પાછળ ના મૂળાક્ષરને અડવું જોઈએ નહીં. મ મ મ લાઈનમાં જ શોધીને લીટી કરવાની. આ જ મ નીચે ક્યાંય પણ લખ્યો હોય તો તે આપણે નજર નહીં કરવાની. જે મૂળાક્ષર કહો છે એની લાઈનમાં જ એ લીટી કરવાની. ચાલ ર તમે જોઈ શકો છો રમકડાનો ર વચ્ચે આવ્યો છે, નથી આગળ લીટી અડી નથી પાછળ. આ બધી જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની અને પછી જ આપણે લેખન કાર્ય કરવાનું. જ લાઈનમાં જ આપણે શોધવાનું કે એ મૂળાક્ષર ક્યાં છે અને પછી એના નીચે આપણે લીટી કરવાનું. ન તો એ બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો. દરેકને તમે ધ્યાનથી જુઓ કે નથી આગળના મૂળાક્ષરને લીટી અડી કે નથી પાછળના મૂળાક્ષરને. જે મૂળાક્ષર કહો છે એના નીચે જ લીટી મેમે કરી છે. ચાલો બીજા તો ઠીક છે, પણ અહીંયા તમે જો ગ વચ્ચે છે, નથી મને અડ્યું નથી નને અડ્યું. એ જ વસ્તુ ર, નથી તને અડ્યું નથી સને અડ્યું. આ રીતે આપણે ગુજરાતી વિષયમાં જવાબ લખવાના. ચાલો આજે આપણો તલવારનો તપ પૂરો થયો છે. તપેલીનો તપ, તકિયાનો તપ, તળબુજનો તપ ત્રણ વખત આપણે લખ્યું છે. અને પછી જો આપણે શબ્દમાં વાંચન કરવામાં ભૂલ કરીએ, તપેલીનો તપ, રમકડાનો ર, છત્રીનો છ, તલવારનો ત, તો એ આપણું ખોટું છે.
એનો અર્થ એ થાય છે આપણામાં હજી કચાશ છે. ત્રણ વખત આપણે મૂળાક્ષર લખ્યા હોય તો આપણને પાકું વાંચન આવડવું જોઈએ. શબ્દને સીધા જ વાંચતા શીખવાનું છે. છત ઘર મધ તર લટ વાંચનનું આપણે અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની છે. મોટા ધોરણમાં જઈએ આપણે તૂટક તૂટક વાંચન ના કરીએ, માટે રોજે રોજ એની પ્રેક્ટિસ કરો. પાંચ શબ્દ લખો અને પછી એને તમે વાંચો. ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. અને આજે લખાયું છે મેમે બાજુમાં દર્શાવ્યા મુજબના મૂળાક્ષર શોધી તેના નીચે લીટી કરો. આ પેનથી લખાવવાનું છે અને પછી તમારે પેન્સિલથી લીટી કરવાની. પેન્સિલથી લીટી કરતા ધ્યાન આપવાનું આગળ પાછળના મૂળાક્ષરને લીટી અડી ના જાય, આપણા માર્ક્સ કપાઈ ના જાય એનું ખાસ ધ્યાન આપવાનું. તમે જોઈ શકો છો કે બે ની વચ્ચે આ મૂળાક્ષર છે, અહીંયા પણ બે ની વચ્ચે, છતાં પણ મેમે ક્યાંય લીટીને અડાડી નથી. નથી આગળના મૂળાક્ષરને, નથી પાછળના. આ બધું આપણે ધ્યાનથી જોવાનું. વિડીયો મેમ કહે છે, મેમ ભણાવે છે, આપણે ભણી લેવાનું ના. મેમ શું કહે છે એને પણ ધ્યાનથી સાંભળવાનું અને એ પ્રમાણે આપણે લેખન કાર્ય કરવાનું. ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. અને વારના નામ પણ આજે આપણે મોઢે કરી લઈએ, કદાચ તમને આવડી પણ ગયા હશે. વાલીશ્રીને પણ કહું છું કે જ્યારે મૌખિક કરાવવામાં આવે છે વિદ્યાર્થીને બેસાડીને પૂછો કે મેં જે ભણાવ્યું છે એમાંથી પ્રશ્ન તમે પૂછો. વારના નામ આજે મેમ કરાવે છે તો વારના નામ બોલાવો. બુધવાર પછી કયો વાર આવે, શનિવાર પછી કયો વાર આવે, રજા કયા દિવસે હોય છે, આ બધા જ પ્રશ્નો અમારી સાથે સાથે વાલીશ્રીએ પણ ધ્યાન રાખવાનું છે. જેથી કરીને બાળકને ભણવાની સાથે સાથે મૌખિક પણ આવડે. તો ચાલો વારના નામ. એક અઠવાડિયાના સાત દિવસ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. વિદ્યાર્થીઓને કહું છું કે તમારી આંગળીમાં જોજો, એક આંગળીમાં એક બે ત્રણ ખાના છે, ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર. એક આંગળીમાં ત્રણ ખાના તો પાંચ આંગળીમાં કેટલા થયા? પંદર. એક હાથના પંદર, બીજા હાથના પણ પંદર. જ્યારે પણ ગણતરી કરવાની હોય ત્યારે આંગળીના વેઢે આપણે ગણતરી કરવાની. ચાલો વારના નામ ફરીથી બોલીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. તો મૌખિકમાં વારના નામ પૂછવામાં આવે છે. કયા વાર પછી કયો વાર આવે, કયા વારની પહેલા કયો વાર આવે, એક અઠવાડિયાના દિવસ કેટલા, આ બધા જ પ્રશ્નો વાલીશ્રી પણ વિદ્યાર્થીને પૂછવા જોઈએ. એને સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ પણ જરૂરી છે ભણવાની સાથે સાથે. તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. હરિ ઓમ.